સુરતમાં કોરોના વાયરસના કેસ પોઝિટિવ આવી રહ્યા હોવાથી શહેરમાં સેવાભાવી વ્યક્તિઓ કીટનું વિનામૂલ્યે વિતરણ કરી રહ્યા છે, ત્યારે આર્યવત ફાઉન્ડેશન દ્વારા સુરત જિલ્લાના ગામડા વિસ્તારમાં અને શહેરમાં ફૂટપાથ પર રહેતા ગરીબ લોકોને કીટ વિતરણ કર્યું હતું. સુરતમાં કોરોના વાયરસનો ભય સર્વત્ર ફેલાઈ રહ્યો છે, ત્યારે આ બધા વચ્ચે સામાજિક સંસ્થાઓ દ્વારા શહેરમાં કીટ વિતરણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે આર્યવત ફાઉન્ડેશન દ્વારા સુરત જિલ્લાના કતારગામ, ડિંડોલી અને પલસાણામાં કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. એક કીટમાં 10 દિવસ ચાલે એટલી સામગ્રી અપાય છે. જેને જરૂરિયાત હોય તેને જ તો સાથે જ શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં ફૂટપાથ પર રહેતા ગરીબ લોકોને કીટ વિતરણ કરી માનવતા મહેકાવી હતી. સાથે જ કોરોના વાયરસના કારણે ખોટો ભય દૂર કરી અફવાઓથી દૂર રહેવા સંદેશો આપવામાં આવ્યો હતો. આશુતોષ રમેશભાઈ મિશ્રા, ફરજાબંધ ફાઉન્ડેશન NGO હૈ ઓર ઉસકે અંદર હમ કીટ મેં 3 કિલો રાઈસ, 3 કિલો આટા, 1 કિલો શક્કર, 1 કિલો ચના કે દાલ, 1 કિલો દેશી ચના ઓર 1 કિલો નમક, 1 કિલો પોહા, એસે કરકે હમ 10 આઈટમ દેતે હૈ, 3 કિલો બટાકા, એસે કરકે 10 આઈટમ હમ પૂરા દેતે હૈ. और ये लगभग हम 23-3-2020 से अभी तक हमारा ये कंटिन्यू प्रोग्राम चल रहा है. और बिल्कुल जो ज़रूरतमंद, जैसे हल्पत आवास है, कामरेज है, पसंबा है, कीम है, डिंडोली है, लिम्बायत है, इस एरिया में हम दे रहे हैं, बस्तान हर जगह हम दे रहे हैं. आज हमारा डिंडोली में भी हुआ है, कतारगो में भी हुआ है, कल भी कतारगो में हुआ था, आज भी कतारगो में हुआ है, बस्तान आवास में भी हुआ है, ऐसा करके हमारा डेली प्रोग्राम. શહેરમાં અનેક સામાજિક સંસ્થાઓ એવી છે કે જેઓ ગરીબો અને જરૂરિયાતમંદોને અનાજની કીટ અને સાથે ફૂડ પેકેટનું વિતરણ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, LK Star News, સુરત.